સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરા તાલુકા પોલીસ મથકની હદમાં છેલ્લા 2 વર્ષથી પકડાયેલા શરાબના જથ્થાનો આજે નશાબંધી અધિકારી અને ગ્રામ્ય પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. આશરે 1.5 કરોડની કિંમતનો શરાબનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા તાલુકા પોલીસ મથક દ્વારા વર્ષ 2016થી વર્ષ 2018 સુધીના વર્ષમાં પકડાવવામાં આવેલા વિવિધ દારૂબંધીના કેસમાં પોલીસે જપ્ત કરેલો શરાબનો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે 2 વર્ષ દરમિયાન પકડેલો આશરે 95,724 ટન વિદેશી શરાબની બોટલનો જથ્થો શહેર નજીક કોટંબી પાસે લઈ જવામાં આવ્યો હતો. જે જથ્થો ગ્રામ્ય પ્રાંત અધિકારી અને નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં પંચકયાસ કરી અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નાશ કરવામાં આવેલા શરાબના જથ્થાની કુલ કિંમત 1,52,39,405 રૂપિયા આંકવામાં આવી હતી. વડોદરા ગ્રામ્ય જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષનો મુદ્દામાલ જે પોલીસે રેડ કરી પકડેલો હતો તેનો આદેશ કોર્ટમાંથી આદેશ મેળવી અને ગૃહ વિભાગની સૂચના મુજબ SDM સાહેબની અધ્યક્ષતામાં DYSP બરોડા ગ્રામ્ય તથા નશાબંધી અધિકારી શ્રી યાદવ સાહેબની રૂબરૂમાં પંચોરૂબરૂ કુલ 122 ગુનાનો મુદ્દામાલ નાશ થઈ રહ્યો છે. ઓકે, ખાસ કરીને કેટલા રૂપિયાનો મુદ્દામાલ છે? આ કુલ 55,000 જેટલી બોટલો છે અને 1,52,39,000 નો મુદ્દામાલનો નાશ થઈ રહ્યો છે.